અને આ વખતે જે બે હજાર એશિયા કપનું આયોજન થયું એ સોળમી એની આવૃત્તિ રહેલી હતી અને આ વખતે જે આયોજન કરવામાં આવ્યું પાકિસ્તાન અને શ્રીલંકાએ ભેગા મળીને કર્યું ભારતીય ક્રિકેટ ટીમે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પાકિસ્તાનમાં રમવા માટે નહીં આવીએ તો કેટલીક મેચો શ્રીલંકામાં પણ રમાણી અને ઘણી મેચો ધોવાઈ પણ ગઈ અને છેલ્લે શ્રીલંકા પણ ફાઇનલમાં ધોવાઈ ગયું અહીંયા આગળ આપણે જોઈએ કે ચાર મેચ પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ક્વોલિફાય થયું તો બહુ એક ઉજવણીની વાત છે નેપાળ પણ ધીમે ધીમે ક્રિકેટની દુનિયામાં આગળ વધે છે ત્યાર પછી બે ની અંદર એનું આયોજન થયેલું હતું યુ એ ઈ ખાતે અને અત્યારે હાલમાં એનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકા તરફથી કરવામાં આવ્યું હતું ફાઈનલ ની આપણે વાત કરીએ તો ફાઇનલમાં આપણે જોઈ શકીએ કે ભારતે શ્રીલંકાને દસ વિકેટે હરાવી અને ફાઇનલ મેચ જીતી લીધી શ્રીલંકા પચાસ રન ની અંદર તો મતલબ ઢગલો થઈ ગયું અને પંદર પોઈન્ટ બે ઓવરની અંદર પચાસ રન કર્યા એમ અને ભારતીય ખેલાડીઓએ છ પોઈન્ટ એક ઓવરની અંદર એક રન કરી નાખ્યા એમ એટલે શ્રીલંકા આર્થિક રીતે તો ધોવાઈ ગયેલું હતું અત્યાર સુધી હવે ક્રિકેટમાં ધોવાઈ ગયું અને નેપાળી કદાચ નેપાળની ટીમે કહેતી હશે કે અમે જો ફાઈનલમાં ગયા હોત તો આ દશા તો ન હોત કે અમારી ભારત ટોટલ આઠ વખત આ ટાઇટલ જીતેલું છે ને સાથે આ સિરીઝની આપણે વાત કરીએ તો પ્લેયર ઓફ સિરીઝ તરીકે કુલદીપ યાદવ છે ત્યાર પછી મોસ્ટ અંદર શુભનમ ગિલ છે એક મઠીશા પછી કરીને એક ખેલાડી છે શ્રીલંકાના તો આવા કેટલાક નામ આપણે યાદ રાખવું જોઈએ રમતગમત ઉપર આધારિત કરંટ જે નજીકમાં નજીક જે પરીક્ષા હોય એમાં પૂછવાની શક્યતા વધારે રહેતી હોય છે એમ